જયકાળ ભૈરવ મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી રહસ્યમય જાણકારી ચેનલ ઉપર આજે મિત્રો હું તમને આ વિડીયોની અંદર કાળી સૌદશની રાત્રે તો હનુમાન દાદાનો એક સિદ્ધ અને સાંત્વિક પ્રયોગ જણાવવાનો છું મિત્રો આ પ્રયોગથી શું થાય એ તમે વિડીયોનું જે થમનેલ જોયું એ તમનેલ ઉપર જે લખેલું રહ્યું એ બધી વસ્તુ આ પ્રયોગની મદદથી થાય છે અને સાથે સાથે મિત્રો હું તમને આ વિડીયોની અંદર એ પણ જાણકારી આપવાનો છું કે કઈ એવી શાર રાત્રિ છે જે સાર રાત્રિએ ભગવાન શિવ મંત્ર ઉપરથી ટિલક હટાવે છે ટિલક એટલે કે જે મિત્રો કપાળ ઉપર ચાંલો કરે એ નહીં આયા મિત્રો ટિલકનો અર્થ કંઈક બીજો છે અને એ હમણાં હું તમને વિડીયોમાં આગળ જણાવીશ આ સિવાય મિત્રો કાળી સૌદેશ કોઈની આવે છે આના વિશે પણ મિત્રો હું તમને આ વિડીયોની અંદર જાણકારી આપવાનો છું તો વિડીયો આખો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા નહીં પહેલા મિત્રો આપણે દાદાના સાત્વિક પ્રયોગ વિશે વાત કરીએ તો મિત્રો આ જે પ્રયોગ રહ્યો એ તમારે કાળે સૌદેશની રાતે કરવાનો રહેશે પ્રયોગ મિત્રો બિલકુલ સાત્વિક છે તમારે જો ગુરુ ન હોય તો પણ તમે આ પ્રયોગ કરી શકો છો અને આ પ્રયોગ મિત્રો તમારે ક્યાંય બહાર કરવા જવાની જરૂર નથી આ પ્રયોગ તમારે તમારા ઘરની અંદર જ કરવાનો છે સૌ મિત્રો દિવસ દરમિયાન કાળી સૌદેશના દિવસે તમારે હનુમાન દાદાના મંદિરે જઈ હનુમાન દાદાને પગે લાગી અને બે હાથ જોડી અને પ્રાર્થના કરવાની કે હે દાદા હું તારા નામનો એક સિદ્ધ સાત્વિક પ્રયોગ કરું છું મારો આ પ્રોબ્લેમ છે તો આ પ્રયોગની મદદથી તું આ મારા બધાએ પ્રોબ્લેમ દૂર કરી જાય તમારે જે પણ પ્રોબ્લેમ હોય રડી જે પ્રોબ્લેમ તમારે દૂર કરવા હોય એની તમારે હનુમાન દાદાના મંદિરે જઈ પ્રાર્થના કરવાની ત્યાર પછી મિત્રો જેવી રીતે રાત્રિ થાય રાત્રિના સમયે તમારે એક રૂમની અંદર એક બાજુટ ઉપર એક કાપડ પાથરી હનુમાન દાદાનો જે ફોટો આવે એ ફોટાની તમારે સ્થાપના કરવાની ત્યાર પછી મિત્રો તેલ છે અથવા તો ઘીનો તમારે દીવો પ્રગટાવવાનો ત્યાર પછી રુદ્રાક્ષની જે એકસો ને આઠ પારાની માળા આવે એ માળા લઈ તમારે એક આસન પાથતરી અને બેહી જવાનું અને મિત્રો આ જે પ્રયોગ રહ્યો તે તમારે પૂર્ણ સ્વસ્થ અવસ્થામાં કરવાનો છે આ પ્રયોગ વખતે મિત્રો તમારે બ્રહ્મચર્ય વ્રતનું પણ પાલન કરવાનું છે મિત્રો તમે આ પ્રયોગને ચાલુ કરો એ પહેલા નાય પવિત્ર થાય સ્વસ્થ કપડાં પહેરી અને પછી મિત્રો તમારે આ પ્રયોગ કરવા માટે બેહવાનું આ પ્રયોગમાં મિત્રો તમારે એક પાણીનો ભરેલો લોટો પણ તમારી પાસે રાખવાનો જો તમને આખી હનુમાન ચાલીસા મોટી આવડતી હોય તો ઠીક છે બાકી ન આવડતી હોય તો મિત્રો તમારી પાસે કાર્ડ હોય બુક સોંપડી હોય એની અંદર મિત્રો હનુમાન ચાલીસા આખી રહે એ હનુમાન ચાલીસાના તમારે પાઠ કરવા માટે બેહવાનું છે કુલ મિત્રો તમારે કાળી સૌદશની રાતે એકસો ને આઠ વખત હનુમાન ચાલીસાના પાઠ કરવાના છે રેડી એકસો ને આઠ વખત હનુમાન ચાલીસાના પાઠ તમે કરશો એટલે વિડીયોના થનેલ ઉપર જેટલી પણ તમને વસ્તુ લખેલી દેખાણી એ બધી વસ્તુ થાય રેડી ધન પ્રાપ્તિ થાય સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય નરતર બાધા દૂર થાય અને મિત્રો કાળી સૌદ જે રહીને એ હનુમાન દાદાનો પણ દિવસ છે મા કાળકાનો પણ દિવસ છે ભગવાન કૃષ્ણનો પણ દિવસ છે પ્રેત છે ભગવાન શિવનો પણ દિવસ છે આ સિવાય મિત્રો ઘણા બધા એવા માતાજી છે એનો પણ આ દિવસ છે એમાં મિત્રો હનુમાન દાદાનું પણ નામ આવે છે એટલે મિત્રો કાળી સૌદેશની રાત્રિએ તમને ખબર હોય તો આપણા ઘરે તળેલી વસ્તુ બનાવી અને એને શાર રસ્તે મેળવા માટે જાય છે તો એ શાર રસ્તે કોની આંટું મેલવા માટે જાય તો કે એ હનુમાન દાદા આંટું મેળવા જાય છે એટલે મિત્રો કાળી સ્વદેશ હનુમાન દાદાનું વિશેષ મહત્ત્વ છે જો કાળી સૌદેશની રાત્રિએ તમે એકસો ને આઠ વખત હનુમાન ચાલીસાના પાઠ કરો છો તો તમારા કોઈ પણ સંકટો હોય નડતર હોય બાધા હોય એ બધી વસ્તુઓ હનુમાન દાદા દૂર કરે છે હનુમાન દાદાની કૃપા તમને મળે છે અને મિત્રો તમારાથી જો એકસો ને આઠ વખત હનુમાન ચાલિસાના પાઠ ન થાય તો કાળી સૌદેશની રાતે તમારાથી બને એટલી વખત તમારે હનુમાન ચાલીસાના પાઠ કરવા પાંચ વખત છે દસ વખત છે આઠ વખત છે વીસ વખત છે જેટલી વખત તમારાથી બને જેટલા તમારાથી જાપ થાય એટલી વખત મિત્રો તમારે હનુમાન ચાલીસાના પાઠ કરવાના તો પણ મિત્રો તમને ઘણું બધું ફળ મળે છે હવે મિત્રો આપણે વાત કરીએ કે કઈ એવી શાળ રાત્રિ છે જે શાળ રાત્રિએ મિત્રો ભગવાન શિવ જે રહ્યા એ મંત્ર ઉપરથી ટિલક હટાવે છે મંત્ર ઉપર ટિલક એટલે કે મિત્રો તમે એમ કહી શકો છો કે કોઈ પણ માણસ ખોટી રીતે મંત્રનો પ્રયોગ ન કરી શકે એ વાટું ભગવાન શિવે મંત્ર ઉપર તાળું માર્યું છે અને એ જે તાળું રહ્યું એ મિત્રો ચાર રાત્રિએ ખુલ્લે છે ચાર રાત્રિએ મિત્રો તમે એ જે મંત્ર રહ્યા એ મંત્રને સિદ્ધ કરી શકો છો એમ તમે જાગૃત કરી શકો છો તો ચાલો મિત્રો કઈ ચાર રાત્રિ છે એ હું તમને જણાવું એક તો મિત્રો કાળે સૌદશની રાત એક તો મહારાત્રિ જેને આપણે શિવરાત્રિ કહેવી ને એ ત્યાર પછી મિત્રો એક મોહરાત્રિ મોહરાત્રી કહી તો કે મિત્રો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો જન્માષ્ટમીની રાત્રિ એને મિત્રો મોહરાત્રી કહેવામાં આવે છે ત્યાર પછી મિત્રો હોળીકા દહનની જે રાત્રિ આવે ને એ રાત્રિ આ મિત્રો શાર જે રાત્રિ રહે એ શાર રાત્રિ મિત્રો ભગવાન શિવ જે રહ્યા એ મંત્ર ઉપરથી તિલક હટાવે છે એટલે મંત્ર ઉપરથી તિલક હટી જાય મંત્ર ઉપર જે તાળું માર્યું હોય એ તાળું ખુલી જાય એટલે કોઈ પણ માણસ એ મંત્રને સિદ્ધ કરી શકે છે પણ સિદ્ધ કરવાની એને વિધિ આવડવી જોઈએ ત્યારે એ મંત્ર જે રહ્યો એ સિદ્ધ થાય છે હવે મિત્રો મંત્ર સિદ્ધિની વાત આવી છે આ શનિવાર છે અને આવતા શનિવારે તે મિત્રો કાળી સૌદેશની રાત્રિ છે કાળી સૌદેશની રાત્રિ મિત્રો તમને બધાયને ખબર છે કે કેટલી બધી પ્રકારની તંત્ર મંત્ર સાધનાઓ કરવામાં આવે છે મંત્ર સિદ્ધ કરવામાં આવે છે પૂજા છે ઉપાસના છે આ બધી વસ્તુ કરવામાં આવે છે અને મિત્રો મારી પાસે અગિયાર તંત્ર મંત્ર સાધનાની પીડીપી પહેલ બુકો છે એ બુકોની અંદર મિત્રો કાળી સૌદેશની રાત્રે જેટલી પણ તંત્ર મંત્ર સાધનાઓ થાય છે મંત્રો સિદ્ધ થાય છે એની જાણકારી એ બુકોની અંદર આપવામાં આવેલી છે અત્યારે મિત્રો બે ઓફર ચાલી રહી છે ત્રણસો પચાસ રૂપિયાની અંદર તમને દસ તંત્ર મંત્ર સાધનાની પીડીપી ફાઇલ બુકો મળશે જેમાં આઠ બુકું ગુજરાતી ભાષામાં આવશે અને બે બુકું હિન્દી ભાષામાં આવશે અને પાંચસો રૂપિયાની અંદર મિત્રો તમને અગિયાર તંત્ર મંત્ર સાધનાની પીડીપી પાયલ બુકો મળશે જેમાં નવ બુકું ગુજરાતી ભાષામાં આવશે અને બે બુકું હિન્દી ભાષામાં આવશે તો જે કોઈને આ દસ તંત્ર મંત્ર સાધનાની અથવા તો અગિયાર તંત્ર મંત્ર સાધનાની પીડીપી પાઇલ બુક લેવી હોય તો એ વિડીયો ઉપર દેખાઈ રહેલા વોટ્સએપ નંબર ઉપર ત્રણસો પચાસ અથવા તો પાંચસો લખી અને મેસે કરે રેડી જેવો તે મિત્રો તમે ત્રણસો પચાસ અથવા પાંચસો લખી મેસેજ કરશો એટલે તમને તમારા વોટ્સએપ ઉપર ક્યુઆર કોડનો ફોટો અને યુપીઆઈ આઈડી મોકલી આપવામાં આવશે એની મદદથી મિત્રો પહેલા તમારે ત્રણસો પચાસ રૂપિયાનું અથવા તો પાંચસોનું પેમેન્ટ કરવાનું રહેશે જેવું તે મિત્રો તમે પેમેન્ટ કરીશો એટલે પાંચથી દસ મિનિટની અંદર જ તે તમને તમારા વોટ્સએપ ઉપર એ દસે દસ અથવા તમારે અગિયાર બુકું લેવી હોય તો એ અગિયાર અગિયાર પીડીપી પાયેલ બુકું તમને તમારા વોટ્સએપ ઉપર મોકલી આપવામાં આવશે હવે મિત્રો આપણે બુકની અંદર કેવા કેવા મંત્ર છે કેવી કેવી સાધનાઓ છે એના વિશે હું તમને ટૂંકમાં જાણકારી આપું તો બુકની અંદર તમને મેલોડી મંત્ર ઝોગણી મંત્ર ઝોપડી મંત્ર કાળકા મંત્ર ચામુંડા મંત્ર મોમાઈ મંત્ર હડકાઈ મંત્ર સિદ્ધિ મંત્ર મંત્ર અને બીજા પણ ઘણા બધા માતા તમને ઘણા બધા વીરપીડના મંત્રો પણ જોવા માટે મળશે જેમ કે નારસિંગો વીર છે ભેરો વીર છે છે પાંચ આકરીઓ વીર છે રગત્યો વીર છે બોડીયો વીર છે વીર વેતાળ છે અને બીજા પણ ઘણા બધા વીરપીડના મંત્રો તમને બુક ની અંદર જોવા માટે મળશે આ સિવાય મિત્રો દાણા જોવાનું મંત્ર કારણ કાઢવાનું મંત્ર વળગાણ દૂર કરવાનો મંત્ર રક્ષા મંત્ર દોષ જાણવાનો મંત્ર દોષ દૂર કરવાનો મંત્ર ઝેર ઉતારવાનો મંત્ર રોગ દૂર કરવાનો મંત્ર વજીકરણ મંત્રો મારણ મંત્ર મોહન મંત્ર સ્તંભન મંત્ર અને બીજા પણ ઘણા બધા મંત્રો છે સાધનાઓ છે તંત્ર પ્રયોગો છે અને યંત્ર પ્રયોગો છે આ બધી વસ્તુ મિત્રો જે આપણે પા પીડીપી પાયલ બુક રહે એની અંદર તમને જોવા માટે મળશે તો જો તમારે આ પીડીપી પાયલ બુક જાણકારી માટે લેવી હોય તો વિડીયો ઉપર જે તમને વોટ્સએપ નંબર દેખાઈ રહ્યો છે એના ઉપર તમારે ત્રણસો પચાસ અથવા તો પાંચસો લખી અને મેસેજ કરવાનો એક વાત જણાવી દઉં કે પીડીપી બુક છે પીડીપી બુક કોને કહેવાય તો તમે એમ કહી શકો કે એક પ્રકારની સોંપડી આવે પણ આ સોંપડીને તમે તમારા ફોનની અંદર જ વાંચી શકો અને મિત્રો તમે જેવું તે પેમેન્ટ કરીશો એટલે પાંચથી દસ મિનિટની અંદર જ તે તમને તમારા વોટ્સએપ ઉપર આ દસે દસ અથવા તમારે અગિયાર બુક લેવી હોય તો એ અગિયાર પાયલ બુક તમને તમારા વોટ્સએપ ઉપર જ મોકલી આપવામાં આવશે પીડીપી પાઇલ બુક ફોનમાં તમે વાંચી શકો છો રેડી એને મિત્રો પીડીપી પાઇલ બુક કહેવામાં આવે છે તો બસ મિત્રો વિડીયોની અંદર આટલું જ તે આ હતી મિત્રો એ જાણકારી જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમે આવા બીજા ઘણા બધા જાણકારીના વિડીયો જોવા માંગતા હો તો આપણી આ રહસ્યમય જાણકારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા નહીં તો જય કાળો મિત્રો જય ભોવેના તરલ મારે હર